નમસ્કાર મિત્રો, ધોરણ 9ની અંદર પોએમ 2 છે, ધ યુઝફુલ પ્લાવ. ઉપયોગી હળ. પ્લાવ એટલે હળ, યુઝફુલ એટલે ઉપયોગી. અ કાઉન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, ગ્રામ્ય જીવનની મજા જ છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મધ્યમ સરની ઠંડી અને ગરમી. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, દરેક ઘઉંના ખેતરની અંદર છે. વોક ઇન ધ એર, ચાલવું. હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર, એની તાજી અને આહલાદક હવાની અંદર ચાલવું એ મજા છે. ધ ફેરિયસ્ટ ઓફ ફ્લાવર્સ, સૌથી સુંદર ફૂલો. અડોડિંગ ધ ફ્લાવર્સ એટલે કે બધી જ લતા કુંજો છે એ સુશોભિત થાય છે. એન્ડ એવરી મીડોઝ બ્રાવ, અને દરેક ઘાસના મેદાન છે એ કિનારીને સુશોભિત કરે છે. સો ધેટ આઈ સે, એટલા માટે જ મને લાગે છે. નો કોર્ટિયર મે, કોઈ પણ દરબારી છે. કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે, એની સાથે તુલના કરવી જે કે જેના કપડાં છે એના જૂના પુરાણા છે. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ, અને જે જ હળ ચલાવતા ખેડૂતો છે એના કપડાં સાથે એનું કમ્પેર કરવું, તુલના કરવી એ અશક્ય છે. તે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક, અને તે સવારમાં જે પક્ષી ગીત ગાય છે એની સાથે ઉઠી જાય છે. ઇન ધ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને તેઓ અંધારું થાય ત્યાં સુધી પરિશ્રમ કરે છે, મહેનત કરે છે. ધેન ફોલ્ડિંગ ધેર સીપ્સ, પછી તેઓના ઘેટાઓ છે એને વાડામાં પૂરે છે. ધે હેસન ટુ સ્લીપ, અને પછી સૂવા માટે ઉતાવળ કરે છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ, અને બીજી જ સવારે છે એ કલરવ કરતા પક્ષીઓ છે એમની સાથે એ ઉઠે જાય છે અને તેઓની સવાર પડે છે. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ, દરેક લીલી અને કોમળ ડાળીઓ સાથે તે છે એ કલરવ કરતા પક્ષીઓ સાથે ઉઠી જાય છે. વિથ વોટ કન્ટેનરી મેરીમેન્ટ, કેટલો સંતોષ અને આનંદથી. ધેર ડેઝ આર સ્પેન્ડ, તેઓનો દિવસ છે એ પસાર થાય છે. હુઝ માઇન્ડ્સ આર બેન્ડ, તેઓનું જેનું મન છે, મન ફક્ત છે એ વળેલું હોય છે કોના તરફ. ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, જેનું મન છે ફક્ત હળ ચલાવવામાં જ મગ્ન હોય છે. થેન્ક યુ, આભાર.